नमस्ते बाळ मित्रों, आज आपणे धोरण 2 विषय गणित एकम 9 मारो मजानो दिवस जेमा आपणे पेज नंबर 71 सुधी शीख्या हता। हवे आज आपणे पेज नंबर 72 थी शीखवानुं शुरू करशुं। तो बधा पोतानी गणितनी पाठ्यपुस्तक खोलशे अने तेमां आपणे पेज नंबर 72 खोलीशुं, जेमा तमने सौ प्रथम जोवा मळशे कि कोई पण एक तहेवारनो दृश्य अहीं दोरो, जे तमारे होमवर्कमां करवानुं रहेशे। अहीं जे खाली जग्या छे त्यां तमे उत्तरायण, होळी, दिवाळी, नवरात्रि कोई पण तहेवारनुं एक चित्र अहीं दोरी शको छो। हवे आगळ आपणे अंग्रेजी महिनाना नाम समजीए। नीचे आपेली यादीमां केटलाक महिनाना नाम खूटे छे ते महिनाना नाम लखो। આગળ આપણે નોટમાં તો અંગ્રેજી મહિનાના નામ લખી ગયા, હવે આજે આપણે પાઠ્યપુસ્તકમાં લખીએ જે ખૂટે છે તે લખવાના છે। જાન્યુઆરી, ફેબ્રુઆરી, પછી આવશે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને છેલ્લો મહિનો એટલે ડિસેમ્બર। અને એના ઉપરથી આપણે નીચેના પ્રશ્ન જવાબ લખીશું। વર્ષનો પ્રથમ મહિનો કયો છે? તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ મહિનો આવશે જાન્યુઆરી। માર્ચ પછી કયો મહિનો આવે છે? આ માર્ચ છે એના પછી કયો મહિનો આવે છે? એપ્રિલ। ઓગસ્ટ પહેલા કયો મહિનો આવે છે? ઓગસ્ટ છે એના પહેલા જુલાઈ મહિનો આવે છે। વર્ષનો છેલ્લો મહિનો કયો છે? પહેલો જાન્યુઆરી અને છેલ્લો ડિસેમ્બર, તો આપણે લખીશું ડિસેમ્બર। બધાની ખ્યાલ જ હશે હમણાં ડિસેમ્બર મહિનો છેલ્લો મહિનો પૂરો થયો, 2021ની સાલ ચાલુ થઈ અને અત્યારે પ્રથમ મહિનો ચાલી રહ્યો છે જાન્યુઆરી, તો વર્ષનો છેલ્લો મહિનો કયો છે? ડિસેમ્બર। હવે આપણે આગળ સમજીએ। બધા મહિના કરતા ફેબ્રુઆરી અલગ મહિનો છે, એનું કારણ શું છે? તો આપણે જોઈએ કે 30 દિવસના મહિના 4, એટલે કે એવા 4 મહિના છે કે જેને એક મહિનાના 30 દિવસ હોય છે અને 7 મહિના પર છે 31નો ભાર। એટલે એમ કહેવા માંગે છે કે 7 મહિના એવા છે કે જેને મહિનાની અંદર 31 દિવસ આવે છે। જેમ કે આપણે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે તો જાન્યુઆરીમાં 31 દિવસ હોય છે। હમણાં ડિસેમ્બર મહિનો પૂરો થયો તો ડિસેમ્બરમાં પણ 31 દિવસ હતા, એની આગળ નવેમ્બર મહિનો પૂરો થયો, બધાને ખ્યાલ જ હશે કે નવેમ્બરમાં 30 દિવસ હતા। એટલે કે વર્ષના એવા 4 મહિના છે કે જેમાં 30 દિવસ હોય છે અને 7 મહિના એવા છે કે જેને 31 દિવસ હોય છે, પરંતુ ફેબ્રુઆરી એવો મહિનો છે કે જે સૌથી નાનો માસ છે અને કૂદકો લગાવે કોઈ કોઈ વાર। એટલે કે એમ કહેવા માંગે છે કે ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે 28 દિવસ હોય છે, પરંતુ 4 વર્ષ પછી એક લીપ વર્ષ આવે છે જેમાં ફેબ્રુઆરીને 29 દિવસ હોય છે। એટલે કે ફેબ્રુઆરી મહિનાનો જે આપણા 12 મહિના છે એમાં સૌથી નાનો મહિનો છે। લાંબા મહિનામાં 31 દિવસ, ટૂંકા મહિનાને 30 દિવસ અને ફેબ્રુઆરીને 28 દિવસ, અને દર 4 વર્ષે લીપ વર્ષ આવે તેમાં ફેબ્રુઆરીને 29 દિવસ હોય છે। તો આ ઉપરથી કેલેન્ડર જોઈ અને તમારે નીચેના પ્રશ્ન જવાબ પૂર્ણ કરવાના છે, જેમાં તમે તમારા મમ્મી પપ્પાની મદદ લઈ શકશો। કેલેન્ડર જુઓ, તમારે કેલેન્ડર જોવાનું છે અને શોધવાનું છે આ પ્રશ્નોના જવાબ કે કયા મહિનાઓને 30 દિવસ હોય છે, કેટલા મહિનાઓને 31 દિવસ હોય છે, ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હોય છે। તો આ બધા મહિના જે પ્રશ્ન જવાબ છે એ પ્રશ્નના જવાબ તમારે તમારી મમ્મી પપ્પાની મદદથી લખવાના છે। નીચેનું સમજીએ આપણે। તમારા ઉનાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? તો આપણને ઉનાળાના 35 દિવસનું વેકેશન હોય છે। શિયાળો વેકેશનમાં તમને કેટલા દિવસ મળે છે? પરંતુ આપણને તો શિયાળાનું વેકેશન હોતું જ નથી, એટલે આપણે શિયાળા ઉપર આવી રીતના છેકો મારી અને નીચે દિવાળી લખીશું
અને દિવાળી વેકેશન મળે છે તો આપણને દિવાળી વેકેશનમાં કેટલા દિવસ મળે છે? 21 દિવસ. તો આપણે અહીંયા 21 દિવસ લખીશું. ક્યાંક ગરમી ક્યાંક ઠંડી ત્રણ ઋતુઓ હોય છે, તો આપણે એ ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું વિશે સમજીએ. હું અશરફ છું, હું કાશ્મીરમાં રહું છું. મોટે ભાગે અહીં વધારે ઠંડો પવન હોય છે, તે મારા દાંતને કડકડાવે છે, એટલે કે એ ઠંડીના લીધેના દાંત ધ્રુજે છે. મને સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ગમે છે, કારણ કે ત્યાં ખૂબ જ ઠંડી પડતી હોય છે. અત્યારે આપણે કચ્છમાં પણ ઠંડી ચાલુ છે, એટલે બધાને ખબર હશે કે ઘણા લોકો તાપણી પણ કરતા હોય છે અને ગરમી મેળવે છે. તો કાશ્મીરમાં મોટા ભાગે શિયાળાના દિવસો હોય છે. હું લક્ષ્મી છું, હું ચેન્નઈમાં રહું છું. આ દિવસોમાં અહીં ખૂબ જ ગરમી પડે છે, આ એટલે કે ઉનાળાના દિવસોમાં. જો હું ખુલ્લા પગે ચાલું તો પગ દાઝે છે. આપણે અહીંયા પણ બધાને ખ્યાલ હશે કે જ્યારે આપણને મે જૂન જે દિવસોમાં અહીંયા ગરમી પડતી હોય છે, ત્યારે આપણે પણ રોડ ઉપર ખુલ્લા પગે ચાલીએ તો આપણા પગ દાઝે છે, એટલે કે આપણને બળતરા થાય છે. મને તળાવ કિનારે બેસવું ગમે છે, કારણ કે ગરમીના દિવસોમાં તળાવ કિનારે બેસીએ તો આપણને ઠંડકનો અનુભવ થાય. હું રૂબૈયા છું, હું મેઘાલયમાં રહું છું. મેઘાલય એક રાજ્યનું નામ છે જ્યાં આપણા ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે. તો મેઘાલયમાં રહું છું, અહીં વરસાદ બંધ જ થતો નથી. સૂર્ય કાળા વાદળની પાછળ સંતાઈ જાય છે. બધાને ખ્યાલ છે કે વરસાદના દિવસો હોય એટલે આકાશમાં કાળા કાળા વાદળો દેખાય, સૂર્ય દેખાતો નથી, કારણ કે સૂર્ય છે એ વાદળોની પાછળ સંતાઈ જાય છે. તો આમ આપણા દેશમાં આપણે ત્રણ ઋતુઓનો અનુભવ કરીએ છીએ, શિયાળો એટલે ઠંડીના દિવસો, ઉનાળો એટલે ગરમીના દિવસો, અને ચોમાસું એટલે વરસાદના દિવસો. આગળ આપણે પ્રશ્ન જવાબ લખીએ. તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા દાંત ઠંડીથી કડકડે છે? તો આપણે લખીશું હા. ખુલ્લા પગે ચાલતા તમારા પગ દાઝે છે? તો આપણે હા ઉપર નિશાન કરીશું. એક મહિનાનું નામ લખો જેમાં તમે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકો છો. અત્યારે આપણા જે મહિનાઓ ચાલે છે, ડિસેમ્બર, જાન્યુઆરી, બરોબર, ફેબ્રુઆરી, એ બધા દિવસોમાં આપણે ખુલ્લા પગે સરળતાથી ચાલી શકીએ છીએ. તો આપણે અહીંયા લખીશું ડિસેમ્બર. તમે જાન્યુઆરી પણ લખી શકો છો. ઘણા દિવસ સુધી વરસાદ પડતો તમે ક્યારે જોયો છે? હા, કયા દિવસોમાં? ચોમાસાના દિવસોમાં. તમારા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ કયા મહિનામાં પડે છે? આપણે જે કચ્છમાં રહીએ છીએ તો આપણા વિસ્તારમાં વરસાદની શરૂઆત જુલાઈ મહિનાથી થાય છે. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ ચાર મહિનાઓ વરસાદના છે, જેમાંથી તમે કોઈ પણ મહિનો લખી શકશો. આપણે અહીંયા જુલાઈ લખ્યું છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, કોઈ પણ મહિનો આપણે લખી શકીએ છીએ. તમારા વિસ્તારમાં સૌથી ગરમ મહિના કયા છે? તો ગરમીના દિવસો એટલે મે જૂન, બરોબર, અને આપણે જુલાઈ ઓગસ્ટ મહિનામાં પણ આપણને અહીંયા થોડી થોડી ગરમી પડતી હોય છે, પણ વધારે ગરમીનો અનુભવ આપણે મે અને જૂન મહિનામાં કરીએ છીએ. તમારા વિસ્તારમાં સૌથી ઠંડા મહિના કયા છે? સામાન્ય રીતે ઠંડીની શરૂઆત આપણે બધાને ખ્યાલ જ હશે કે નવરાત્રી પછી, એટલે કે નવેમ્બરમાં નવરાત્રી આવે તો નવેમ્બર પછી ઠંડીની શરૂઆત થતી હોય છે. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ ઠંડીના મહિનાઓ છે. તો તમે અહીંયા નવેમ્બર અને ડિસેમ્બર લખ્યું, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ થોડી થોડી ઠંડી પડતી હોય છે. આ મહિનામાં બજારમાં કયા ફળો અને શાકભાજી જથ્થાબંધ જોવા મળે છે? લખો અથવા દોરો. આપણે અહીંયા લખીશું મે અને જૂન એટલે કે ઉનાળાના દિવસો કયા ફળો મળે. તો આપણે બધાને ખ્યાલ છે કે સૌથી વધુ આપણે બધાને કેરી ભાવતી હોય તો ઉનાળામાં કેરી આવે, તરબૂચ, શક્કરટેટી, કેળા. શાકભાજીમાં ભીંડા, ટીંડોળા, ટમેટા, કોબીજ. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના એટલે કે અત્યારે જે મહિનાઓ ચાલી રહ્યા છે એમાં કયા ફળો આપણે ખાઈએ છીએ? શેરડી, બોર, જામફળ, સંતરા. અને શાકભાજીમાં તો લગભગ શિયાળો એટલે શાકભાજી ખાવાના દિવસો, તો ઘણા બધા શાકભાજી આવતા હોય છે. તમે કોઈ પણ લખી શકો છો. પાલકની ભાજી જે હોય છે, ગાજર, રીંગણ, મૂળા, અહીંયા તમે લખેલા છે. એના સિવાયના ઉપર જો તમને આવડતા હોય તો તમે લખી શકો છો. તમને બધાને આ જે આપણું જે પ્રકરણ છે, મારો મજાનો દિવસ, એ સમજાઈ ગયું હશે.
બધાએ પાઠ્યપુસ્તકમાં જરૂરી જ્યાં જ્યાં પણ વિગતો પૂર્ણ કરવાની હોય છે તે બધાએ પૂરી કરવાની રહેશે. અસ્તુ.